संकलननी बैठक मळी। पीएम नरेन्द्र मोदीए आपेली शीख बे दिवसमां भूलाई गई। महिला सदस्यनी जग्याए तेमना पतिओ हाजर रह्या। प्रमुख अने सभ्य वच्चे संकलनना अभावने लईने बैठक मळी। जिला भाजप प्रमुख मनसुख खाचरिया द्वारा आ बैठक बोलावामां आवी छे। जिला पंचायतनी भाजपनी संकलननी बैठकमां 13 महिला सभ्यमांथी मात्र 3 महिलाओ ज हाजर रही। 10 महिला सभ्यना पति संकलन बैठकमां हाजर रह्या। दक्षाबेन रादड़ियाना बदले तेना पति परेश रादड़िया हाजर रह्या। सुमिताबेन चावड़ाना बदले तेना पति राजेश चावड़ा हाजर रह्या। अल्पाबेन तोगड़ियाना बदले पति मुकेश तोगड़िया हाजर रह्या। प्रधानमंत्री नरेन्द्र मोदी के जेमणे शीख आपी हती के महिला सरपंच होय तो तेनी जवाबदारी महिलाए ज उपाड़वी, तेमना पति ने आ जवाबदारी न निभाववानी वात तेमणे करी हती। अने आ शिखामण मात्र बे दिवस ज रही अने आजे ज्यारे बैठक मळी त्यारे महिला सरपंचना पति हाजर रह्या। बैठकमां 3 ज महिला हाजर रही। राजकोटना जिला पंचायतना प्रमुख भूपतभाई बोदर अपनी साथे जोडायेला छे। भूपतभाई, प्रधानमंत्री नरेन्द्र मोदी बे दिवस गुजरातना प्रवासे आव्या हता त्यारे तेमणे एसपीनी वात करी हती के सरपंचना पतिनी वात करी हती अने एवुं जणाव्युं हतुं के महिला सरपंच हाजर रहे तेनी जे जवाबदारी छे ते महिलाओ निभावे, तेमना पतिओ न निभावे, परंतु आजे जे बैठक मळी एमां 10 महिला सभ्यना पति संकलन बैठकमां हाजर रह्या। आजे अमारी संकलन हती, कोई सत्ताधारी बैठक नहोती, એટલે અમે સૂચના આપતા જ હોય છે કે ભાઈ તમારા પત્નીને ભેગા લેવા, સંકલનના હિસાબે કદાચ એના પત્ની કંઈક આડાવડા બારકામ હોય નહીં હોય, પણ અમારી સ્પષ્ટ સૂચના હોય મારી સાધારણ સભાની અંદર એક પ્રતિગણ ઉભેવા નથી દેતો। નરેન્દ્રભાઈ મોદી અમારા દેશના વડાપ્રધાન છે, એની પણ સૂચનાનો અમલ થવો જોઈએ એ હું સ્પષ્ટપણે માનું છું। અને અમારી જ્યારે જ્યારે સાધારણ સભા મારી બેઠી હોય છે ત્યારે એક પણ પ્રતિદેવ મારી સાધારણ સભાની અંદર હોતા નથી। જે કોઈ સભ્ય હોય, ધારો કે સ્ત્રી હોય તો સ્ત્રી ને પુરુષ હોય તો પુરુષ, મારી એ રીતે હું પાલન કરાવું છું। સંકલનની બેઠક મળી હતી, પરંતુ સંકલનની બેઠકમાં પણ મહિલા સરપંચ હોય તો તેની જ ઉપસ્થિતિ હોવી જોઈએ ને, તેમના પતિની ઉપસ્થિતિનો કોઈ મતલબ જ નથી ને। 100% સંકલનની અંદર સત્તાધારી પક્ષ અને સંગઠન બધું બેઠું હોય છે ભેગું, અને ધારો કે આ એક બેઠક એવી સંકલન બેઠક હતી, આની અંદર કોઈ એવા કોઈ નિર્ણય લેવાની વાત નહોતી, એક જનરલ બેઠા અથવા અમારું પૂરું થાય છે। હા, નિર્ણય લેવાની વાત નહોતી ભૂપતભાઈ, આપ જણાવી રહ્યા છો નિર્ણય લેવાની વાત નહોતી, પરંતુ બેઠક તો હતી ને, સંકલન વાંધો ન હોય, પણ જયારે જ્યાં જ્યાં સરકારના કાર્યક્રમ હોય, સત્તાધારી કાર્યક્રમ હોય કે મિટિંગ હોય, ત્યાં તો 100% એના પત્નીને હાજર રાખવાની, અને મારી સ્પષ્ટ સૂચના છે અને હાજર રહે છે। ભૂપતભાઈ, આપ જણાવી રહ્યા છો કે જયારે મેઇન જે બેઠક હોય છે એમાં મહિલા સરપંચ હાજર હોય છે, પરંતુ મને એવું નથી લાગતું કે સંકલનની બેઠકમાં પણ મહિલાના પતિની ઉપસ્થિતિ ત્યાં હોવી જરૂરી છે। સંકલન છે એક પાર્ટીનું અને એક સત્તાધારી સભ્યોનું ચૂંટેલું સંકલન હોય છે, એમાં એક સંકલન એટલે એક પાર્ટીના એક અમારા સંગઠનના પ્રમુખ મહામંત્રી આવતા હોય છે, ભેગા અમે આવતો હોય, ભેગા બધા સભ્યો ભેગા હોય સભ્ય, એની સંકલનની અંદર તો ધરક એ કોઈ સત્તા એવી ન હોય કે પત્નીને સત્તાધારી કોઈ સભ્યોને ઓફિસર બોલાવ્યા હોય કે બીજા આયોજન હોય, જ્યાં જ્યાં કર્મચારી હોય ત્યાં 100%ની પત્નીઓ હાજર રાખવાની અમારી સૂચના હોય રહી છે અમારી અમારા હાજર। ભૂપતભાઈ આભાર જોડ્યા તે બદલ। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલાહ સૂચન ખાલી ને ખાલી બે દિવસ જ રહી આજે રાજકોટમાં, જ્યારે પંચાયત ખાતે સંકલનની બેઠક મળી અને આ બેઠકમાં સરપંચના પતિ હાજર હતા, મહિલા સરપંચ હાજર ન રહ્યા।